સુરતના સચિનમાં તલંગપુર ગામના ગુમ થયેલા 2 વર્ષના બાળકની લાશ ખાડીમાંથી મળી આવી હતી. બાળક ઘર પાસે રમતા રમતા ગુમ થયો હતો. સચિનમાં તલંગપુર ગામમાં સોમવારે સાંજે 2 વર્ષે બાળક બોલ રમતા રમતા ગુમ થયું હતું. બાદમાં આજે સાંજે ઘર નજીકના ગટરની ખાડીમાંથી બાળકની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. નવી સિવિલમાંથી મળેલી વિગત મુજબ મૂળ ઓરિસ્સાના ગંજામના વતની અને હાલમાં સચિનમાં તલંગપુર ગામમાં પ્રાથમિક શાળા પાસે રહેતા મનોજ ગોળનો 2 વર્ષે પુત્ર શુભમ સોમવારે સાંજે ઘર નજીક બોલ રમતો હતો. બાદમાં બાળક નહીં દેખાતા તેના પરિવાર અને આજુબાજુના લોકો ચિંતાતુર થયા હતા અને શોધખોળ હાથરી હતી, પણ તેની ભાળ ન મળી આવતા પરિવારે પોલીસને જાણ કરી હતી. બાદમાં કોઈને શંકા ગઈ કે બાળક નજીકમાં આવેલી ગટરની ખાડીમાં પડી ગયો હશે, જેથી ફાયર બ્રિગેડને જાણ કરાતા ત્યાં પહોંચીને તેની મોડી સાંજ સુધી શોધખોળ હાથ ધરી હતી. જોકે બાળક મળ્યો ન હતો. બાદમાં આજે વહેલી સવારે ફાયરના જવાનો ફરી ત્યાં જઈને શોધખોળ કરી હતી. બાદમાં જેસીબી મશીન વડે ખાડ ઉપરના સિમેન્ટના ઢાંકણો ખસેડી બાળકને શોધ્યો હતો. બાદમાં સાંજે બાળકનો ખાડીમાંથી મૃતદેહ ફાયરે કાઢીને પોલીસને સોંપ્યો હતો. મૃતદેહને સિવિલ ખાતે ખસેડાયો હતો, જ્યારે બાળક પરિવારનો એકને એક લડકવાય પુત્ર હતો. જોકે તેના મોતને લીધે પરિવારમાં માતમ છવાઈ ગયો છે. બાળકના પિતા સંચા ખાતામાં કામ કરે છે. આ અંગે સચિન જીઆઈડીસી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.